જે રથયાત્રા છે દાદાની એ પણ ખાસ આજે એનું મોડકુબા ગામે આગમન થયું છે ત્યારે બાપુ આજે શું કહેશો જય મોરપી દાદા આજે અમે જે મોડદેવપીર દાદાનો જે પરિવાર છે મોડદેવપીર દાદા અબડાજામ દાદા સફરજી દાદા તેમજ તેમનો પૂરા પરિવારની જે મૂર્તિ પ્રતિષ્ઠા જે અત્યારે આપણે જે નિજ મંદિરમાં ઊભા છીએ તે જ નિજ મંદિરની અંદર આપણે એમની પ્રાણ પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છીએ આની આ જે પ્રસંગની છે એના ભાગરૂપે અમે હાલારમાંથી ઉપલેટા પાસે મો વાળસરા ધામ જ્યાં મોડદેવ પીર દાદાની મુખ્ય જગ્યા આવેલ છે કે જ્યાં દાદાએ દેહ સમર્પણ્યો હતો દેહ સમર્પણ કર્યો હતો આ મુખ્ય જગ્યાએથી હાલારના બાર ગામ દ્વારકાધીશનું મંદિર તેમજ કચ્છના બાર ગામ તેમજ અબડા ભાયોતાનું જખૌ ગામ આ બધા ગામની અંદર રથયાત્રાનું આગમન કરી અને બધા ઉમંગભર રથયાત્રાનું જે કહેવાય કે હરખથી એમના જે આગમનની તૈયારીઓ કરીએ છીએ અગાઉ અને એમના જે તેડા કર્યા છે આગમનના ખૂબ સરસ આયોજન આ બધી રથયાત્રાનું કર્યું છે અને હાલ અત્યારે અમારો જે રથયાત્રાનું જે પ્રારંભ અત્યારે જે મોડકૂબામાં થયેલું છે આ મોડકુબાની અંદર પણ આ પ્રસંગમાં અત્યારે હજારોની સંખ્યામાં મેદની પણ છે અને હાથી ઘોડા જેવા જેમ કહેવાય કે હાથી અને ઘોડાથી પણ અમારું સન્માન અને સ્વાગત કરવામાં આવ્યું છે અને રથનું રથયાત્રાનું આખે આખું જે આયોજન છે એ આયોજન જોતાં એવું લાગે છે કે અત્યારે મોડદેવ પીરની સાક્ષાત હાજરી આ મોડકુબા ધામની અંદર હોય અને આ એમના આશીર્વચનથી જ આ પ્રસંગ અમે ઉજવી રહ્યા છીએ અને જે અત્યારે મૂર્તિ પ્રતિષ્ઠા જે કરવાની છે એ આવનારા દિવસોમાં તારીખ સોળ અગિયારથી સોળ ચારથી ત્રેવીસ ચાર સુધી ભાગવત સપ્તાહનું ખૂબ બહુળું આયોજન છે જેની અંદર રાજકીય આગેવાનો તેમજ સુપ્રસિદ્ધ દેશ વિદેશમાં જે પ્રસિદ્ધ કલાકારો છે તેવા કલાકારોના પણ કાર્યક્રમોની પણ આયોજન અમારું કરવામાં આવ્યું છે તો હું કચ્છની તેમજ સમસ્ત ગુજરાતની જનતાને આશાપુરા ન્યૂઝના માધ્યમથી સૌ ભાઈતોને તેમજ ભાવિકોને ભાવભર્યું આમંત્રણ પાઠવું છું જય માતાજી હું વાત કરું તો જે આ મહોત્સવ છે એને લઈને કેવી તૈયારીઓ ચાલી રહી છે અને મંડપ બંધાવવાનું ક્યારે શરૂ થશે મહાપ્રસાદની શું વ્યવસ્થા હશે અને રહેવાની પણ આપણા જે યાત્રિકો આવશે ભાવિકો એના માટે શું સપોર્ટ રાખવામાં આવશે ખાસ કરીને આજુબાજુના ગામની અંદર અમે જે સેનેટરીઓ છે એ પણ રાખેલ છે માંડવી હોય કે પછી ગોધરા હોય ત્યાં જે કોઈ ગેસ્ટ હાઉસ છે એ બધા ગેસ્ટ હાઉસ પણ અમે અત્યારથી જ બુક કરાવી રહ્યા છીએ મંડપની જે તૈયારીઓ છે અત્યારે રથયાત્રાનું આગમન અત્યારે થઈ રહ્યું છે એટલે આવતીકાલથી જ આવતીકાલથી જ મંડપ ડેકોરેશનનું પણ કારણ કે આવડું મોટું ભવ્ય આયોજન થઈ રહ્યું છે અને મંડપ ડેકોરેશન પણ અમારે પંદર વીસ દિવસ અગાઉથી એમની જરૂર પડતી હોય છે તો એ આવતીકાલથી જ એમનું પણ આયોજન થઈ જશે અને વિશેષમાં તો અહીંયા જે કાર્યક્રમ થશે તેમાં અઢાર તારીખે પ્રાણ પ્રતિષ્ઠાનો જે યજ્ઞનો એકસોને આઠ કુંડી યજ્ઞ કે જે કચ્છના ઇતિહાસમાં પહેલીવાર થઈ રહ્યા છે એકસોને આઠ કુંડી યજ્ઞ અને જે મંદિરની ઉપર અભિષેક થશે તે પણ અમારી એવી તૈયારી છે કે હેલિકોપ્ટરથી એમની માથે પુષ્પવર્ષા કરી અને મંદિરનો અભિષેક કરવામાં આવે એટલે આટલી ખૂબ મોટું આયોજન છે અને હજારી હજારોની સંખ્યામાં મેદનીઓ અહીંયા પણ ત્યારે પણ ઊભી થશે બધા ભાવિકો લગભગ અમારો ટાર્ગેટ છે એ પ્રમાણે દસથી પંદર હજાર માણસ રોજનું પ્રસાદી આ મોડકુબા ધામે આ કાર્યક્રમ દરમિયાન લેશે આગેવાનોના આપણા સમાજના કોણ કોણ ઉપસ્થિત રહેવાના છે સમાજ અને રાજકીય આગમનમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા છે કીર્તિસિંહ વાઘેલા છે પછી કિરીટસિંહ રાણા છે તેમજ સામાજિક અગ્રણી આપણે પિન્ટુભાઈ ખાટડી છે એવી રીતે વિશેષ જે નામી અનામી રાજકીય આગેવાનો છે તેમજ સમાજના આગેવાનો છે તે પણ પધારશે અને ખાસ કરીને વિરેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની રૂપરેખાનું આયોજન કરવામાં આવે છે